સરકારે આદેશ કર્યો છે પોલીસ પોપટની માફક જે સરકાર આદેશ કરે એનું પાલન કરે એને નોકરી કરવાની છે એને ડ્યુટી બજાવવાની છે બાકી તો એમનું દિલ એવું કહેતું હશે કે આ જે હલ્લાબોલ થઈ રહ્યો છે જે આઝાદીની આ બીજી લડતમાં આ કાર્યકરો જોડાયા છે એ સાચી લડત છે એ કહી શકતો નથી એ બોલી શકતો નથી એમને પગાર ઓછો આપવામાં આવે છે પોલીસનું જે 5000ના પગાર વાળા છે એનું શોષણ કરે છે સરકાર પણ એનું દિલ નીચે ડાલો મારી હાથે છે અને બિનજી ઠુમર પે કેમેરા ડાલો અટકાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ધક્કામુક્કીમાં વિરજી ઠુમર નીચે પડી ચૂક્યા છે. વિરજી ઠુમર કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે પોલીસ તેમની અટકાયત કરવાનો પ્રયાસ હાલ કરી રહી છે. વિરજી ઠુમર કે જ્યારે પોલીસે તેમની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ નીચે પડી ચૂક્યા હતા. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે તબિયત તેમની ખરાબ થઈ છે. વિરજી ઠુમર કે જે ધારાસભ્ય છે તેની તબિયત હાલ અહીંયા લથડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પૂનમ દ્રશ્ય ની અંદર આપ સ્પષ્ટપણે જુઓ છો તે પ્રમાણે નેશનલ હેરાલ્ડ કેસ અને આ નેશનલ હેરાલ્ડ કેસ ની અંદર રાહુલ ગાંધી ને ઈડી નું સમન્સ પાઠવવામાં આવ્યું અને રાહુલ ગાંધી આજે હાજર થયા, જેને લઈ અને સમગ્ર દેશ ની અંદર વિરોધ કરવાનું કોંગ્રેસ ની જે રણનીતિ હતી એ મુજબ જ ગુજરાત ની અંદર એમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સમગ્ર રાજ્યમાંથી એકત્રિત થયા હતા. અમદાવાદના જીએમડીસી માં પણ એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે અને આપણે અન્ય દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે લોકો એકત્રિત થયા હતા તેની પોલીસે અટકાયત કરી છે. બાકીના જે ધારાસભ્યો જે આગેવાનો છે તે અહીંયા એકત્રિત થયા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે અટકાયતનો દોર જે પોલીસે કર્યો છે, ઘર્ષણ થયું, જે બળપ્રયોગ કરવામાં આવ્યો તેની અંદર કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરની હાર તબિયત લથડી છે. આ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે પોલીસ નો બંદોબસ્ત પણ હજી મોટી માત્રામાં અહીંયા ઉપસ્થિત છે અને જે લોકોની અટકાયત પણ હજી બાકી છે તેમની પણ અટકાયત કરવાના પોલીસ દ્વારા હજુ પણ પ્રયાસો એ થઈ રહ્યા છે. આ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું. પોલીસ બંદોબસ્ત અહીંયા હાલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે જ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ હાલ અહીંયા દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે. કોઈ નેતા છે, નેતા સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના આ પરિસ્થિતિ છે, કઈ રીતના પોલીસે અટકાયત કરી છે. મંજૂરી ન હતી એમ છતાં જે રીતના આ ધરણા નો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો. સીજે ચાવડા હાલ અહીંયા આપણી સાથે જોડાયા છે, સીજે સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું. સીજે શાંતિપૂર્ણ ધરણા કરવાના ઘર્ષણ થઈ નથી પરંતુ અચાનક એના અંશના સંખ્યાબળ વધારે હતું, સંખ્યાબળ વધારે હતું અને પોલીસ તંત્રનું બળ પણ વધારે હતું એટલે કદાચ ઘર્ષણ થયું હશે. પરંતુ વાસ્તવમાં શાંતિપૂર્વક આ ધરણા થયા છે અને શાંતિપૂર્વક દેખાવો થયા છે અને રાહુલ ગાંધીની સૂચના છે આખા દેશમાં કે જ્યાં પણ થાય ત્યાં શાંતિપૂર્વક દેખાવ થાય એવું છે. જગદીશ ઠાકોરની હાલ અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની હાલ અટકાયત કરવામાં આવી છે. વિરજીભાઈ લો બીપી છે, વિરજીભાઈ બેભાન થયા છે. પોલીસને વિનંતી કરું છું 108 મંગાવીને એમની સારવાર કરાવડા. પોલીસની કાર્યવાહીને સૂચના છે, પોલીસને સૂચના આપવામાં આવે છે અને પોલીસ એનું વર્તન કરી રહી છે. આ ભાજપની રાજનીતિ ગંદી છે. શહેર અંગ્રેજી લાગે.
પ્રોફેસર સાહેબ કો પતા હોગા હો એ છોટા વાલા ગ્લોબ લગતા હૈ ઓર પતા નહીં મેરી બેટી સે જાકે મિલ લો શાયદ ઉસે માલૂમ बाबा ने भेजा है कम हियर क्यूरियोसिटी नहीं क्यूरियोसिटी वो क्या दैट्स व्हाट ब्रॉट यू हियर जो तुम्हें यहां तक ले आया क्यूरियोसिटी